કોર્પોરેટ ચાણક્ય, લેખક રાધાકૃષ્ણ પિંડઈ, નિત્યજ્ઞાન ઓડિયોઝ. ચાણક્યના માર્ગે સફર વ્યવસ્થાપન. આ પુસ્તક મારા ગુરુદેવ સ્વામી ચિન્મયાનંદ, કે જેમણે મને આપણા પૌરાણિક ગ્રંથ ધર્મગ્રંથો, જે આપણા આધુનિક દિવસોની બધી જ સમસ્યાઓનો ઉકેલ આપે છે, તેનો અભ્યાસ કરવાની પ્રેરણા આપી. પ્રકરણ 122. સહિયારો હેતુ. જિંદગી એટલે ભાગીદારી, પછી તે પતિ પત્ની વચ્ચે હોય, મિત્રો વચ્ચે હોય, અથવા ઉદ્યોગના સાથીદારો વચ્ચે હોય. ઘણા સંબંધો ચાલી જાય છે અને ઘણા નહીં, તો એ શું છે જે સફર ભાગીદારી એ અસફર ભાગીદારીથી અલગ તારવે છે? ચાણક્ય આના વિશે ખૂબ સ્પષ્ટ વિચાર આપે છે. તે કહે છે, એ છે સહિયારો હેતુ. સમય અને સ્તરમાં સીમિત ન હોવાથી તથા સહિયારો હેતુ હોવાને કારણે અજાણી પંતનો કરતાં સહયોગી પંતનો વધુ સારી હોય છે. સૂત્ર 9-2-17. તમારી પોતાની જિંદગીમાં જુઓ અને તમે જોશો કે ઉપરનું સૂત્ર એકદમ સાચું છે. જ્યારે પણ તમને એક ભાગીદારીની દરખાસ્ત આવે, ત્યારે સોદામાં જંપનવા પહેલાં નિષ્ફળતાની શક્યતા વિશે વિચારો. શું શક્ય છે અને શું શક્ય નથી તે જાણવા માટે ખુલ્લી ચર્ચા કરો. હવે એક ભાગીદાર, એક ચોક્કસ ભાગીદારી સારી રીતે ચાલી શકશે કે નહીં, તે ખાસ અનુભવ વગર કોઈ કેવી રીતે નક્કી કરી શકે? અહીં કેટલો વિચાર આપ્યા છે જેના ઉપર તમે કોઈ પણ ગાંઠ બાંધવાનો પ્રયત્ન કરતા પહેલાં ધ્યાન કેન્દ્રિત કરી શકો. તમારો હેતુ નક્કી કરો. પહેલું કામ, તે પહેલું કામ, તમે જિંદગીમાં શું છો? તમારા કેન્દ્રસ્થાન, કેન્દ્રસ્થ મૂલ્યો, તમારા હેતુઓ, તમારા નકશો તથા હેતુઓ, તમારી દ્રષ્ટિ, તમારા જીવનનું નકશે શું છે, આ બધા બહુ મહત્વના પરિબળો છે જેની અંદર રહીને વ્યક્તિ કાર્ય કરે છે. એક વ્યક્તિ તરીકે જો તમે તમારા ઈરાદાઓમાં સ્પષ્ટ નહીં હોવ, તો તમે માત્ર તમારી જાતને મૂંઝાવો તથા તમારી સાથે જે કામ કરે છે તેમને પણ તમે મૂંઝવી મૂકશો. માટે આ ક્ષેત્ર બાબતમાં સારી રીતે નક્કી કરો અને નકશો પ્રાપ્ત કરવા માટેનો એક નકશો તૈયાર કરો. જો તમે આ ક્વાયટ ક્યારેય ન કરી હોય, તો એક પેન ઉપાડો અને હવે તમારી જિંદગીમાં શું હેતુ છે તે નક્કી લો. તે તમને એક પ્રચંડ નકશો આપશે. ખુદની ચર્ચા કરો. એક વખત તમે શું છો, શું ઈચ્છો છો તે બાબતે તમે સ્પષ્ટ થઈ જાઓ, પછી તમારા લક્ષ્ય તથા હેતુઓ વિશે બીજી વ્યક્તિઓ સાથે ચર્ચા કરવાનું સરળ બનશે. એક ખૂબ જ ખુલ્લી ચર્ચા કરો. તમે તમારા વિચારોનું વેચાણ કરો છો, તેથી તમે જે વ્યક્તિ સાથે ચર્ચા કરો છો તેના વિચારોને પણ સાંભળો. વ્યૂહાત્મક સ્તર સહિયારા હેતુઓ તરફ જ નજર નાખતા રહો. જો તમને એમ લાગે કે તમારી બંનેની વચ્ચે કશુંક સામ્ય છે, તો આગળ ચર્ચા માટેનો અવકાશ છે. એકબીજાને સમય આપો. તમે સમજણ કરારની યાદી MOU એને મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ પર સહી કરો તે પહેલાં તમારી જાતને થોડો સમય આપો. પૂરેપૂરું વિચારો. ખોટી પડી શકે તેવી બધી જ બાબતો વિશે, તેમજ સાચી પડવાની શક્યતા હોય તેવી બધી જ વસ્તુઓ વિશે વિચારી લો. વાસ્તવવાદી બનો. લાંબા ગાળાની દ્રષ્ટિ રાખો. હવે આખરે તમે વસ્તુઓને આગળ વધારો તે પહેલાં સૌથી અગત્યનો ભાગ આવે છે. જો આ બધું કરવાને અંતે પણ તમે એવું અનુભવો કે આ સોદા પર કામ કરવા જેવું નથી, તો લાગણીવશ ન થાવ અને છોડી જવા માટે તૈયાર રહો. આખી જિંદગી સહન કરવા કરતાં શરૂઆતની અસ્વસ્થતા વધારે સારી છે. નેતાગીરી તથા વ્યવસ્થાપનમાં તમે શું કરો છો તેના કરતાં તમે શું નથી કરતા તે સૌથી વધારે મહત્વનું છે. માટે સાચી દિશા પકડો અને એક સુંદર ભાગીદારી મેળવો. ભાગ વ્યૂહરચના. પ્રકરણ 123. માહિતીની જરૂરિયાત. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે કે IT ઉદ્યોગના ઝડપી વિકાસને હવે કોઈપણ માહિતી નિમિષ માત્રની પ્રાપ્ય છે. ઓનલાઈન સર્ચ એન્જિન્સમાં મોબાઈલ ફોન્સ, રેડિયો, ટેલિવિઝન તથા સમાચાર પત્ર પર વિચારની ઝડપે માહિતીની પ્રાપ્યતામાં ઉમેરો કરે છે. જો કે કોઈપણ વ્યક્તિને નવાઈ લાગશે કે બધા પ્રકારની માહિતીઓ શું ખરેખર ઉપયોગી હોય છે કે પછી તે માત્ર કચરો હોય છે જે આપણા ઉપર ઠાલવવામાં આવે છે. થોડાક સાવધાનીપૂર્વકના વિચારો આપણને આ બધી માહિતીના ઉત્પાદકીય રીતે ઉપયોગ કરવામાં મદદ કરશે.
અર્થશાસ્ત્રમાં કૌટિન્ય કહે છે કે વ્યક્તિએ સુમાહિતગાર હોવું ખૂબ જ અગત્યનું છે, પરંતુ મહત્વનો પ્રશ્ન એ છે કે માહિતી શા માટે જરૂરી છે? જે જાણીતું છે તે જાણવું, જે જાણીતું બન્યું છે તેને ચોક્કસ દ્રઢતા અર્પવી, એ શક્ય વિકલ્પોના કિસ્સામાં શંકાનું નિવારણ, અંશતઃ જાણકારીની બાબતમાં બાકીનું શોધી કાઢવું, આ બધું મંત્રીઓની મદદથી પ્રાપ્ત થઈ શકે છે. સૂત્ર 1-15-20-21. ચાલો આપણે માહિતીના દરેક પાસાને અલગ અલગ જોઈએ. જે જાણીતું છે તેને સમજવું. આપણને કેટલીક માહિતીઓ મેળવીએ જે આપણને પહેલેથી જ જાણીતી હોય છે. ક્રિકેટ મેચના ભારતની જીત અને તમે જીવંત પ્રસારણ જોતી વખતે મેળવેલી સીધી માહિતી હોઈ શકે, બીજા દિવસના સમાચારપત્રમાં એ જ માહિતી ફરી આવે, આ માહિતીની મૂલ્યવૃત્તિ ઘણી જ ઓછી હોય છે. જે જાણીતું થઈ ગયું છે તેનું ચોક્કસ દ્રઢીકરણ. ઘણી વખત પહોંચાડવામાં આવેલી માહિતી કાચી પાકી હોય છે, તે સાચી છે કે નહીં તેની આપણને ખાતરી હોતી નથી. એક વધારાનો માહિતી સ્ત્રોત વ્યક્તિને આ ઊંડી ખબરની સાચી છે કે નહીં તે સમજવામાં મદદ કરે છે. આપણે જાણવા મળશે કે એક ચોક્કસ કંપનીના ડાયરેક્ટરે કંપની છોડી દીધી. આ માહિતી સાચી ન પણ હોય, જે વ્યક્તિ તે કંપનીમાં કામ કરતી હોય તેની સાથે તેની ઉન્નત તપાસ કરવી જોઈએ. 2 શક્ય વિકલ્પોના કિસ્સામાં શંકાનું નિવારણ. ચાલો આપણે એક એવી પરિસ્થિતિ ગણીએ જેમાં એક હોટેલની તેના માર્કેટિંગ જૂથ વડે એક પંચતારક મિલકત તરીકે જાહેર ખબર કરાઈ છે, જ્યારે સમાચાર એવા છે કે તે માત્ર 4 તારક શ્રેણીમાં આવે છે, માહિતીમાં વિખવાદ છે. આ કિસ્સામાં સાચી માહિતી હોટેલવાળાના સંગઠન પાસેથી અથવા ટુરિઝમ બોર્ડના અહેવાલ પરથી મળી શકે, જે વ્યક્તિને સાચો અંદાજ લગાવવામાં મદદ કરી શકે. આંશિક જાણકારીની બાબતમાં બાકી રહી ગયેલું શોધવું. આપણી આસપાસ તરતી મોટાભાગની માહિતી સાચી હોય તે જરૂરી નથી, તેઓ માત્ર ગપસપ, અફવાઓ તથા અંગત દ્રષ્ટિબિંદુ હોઈ શકે. માટે આપણે નિર્ણય લેવા માટે ધસી જઈએ તે પહેલાં હકીકતોને ચકાસવી તથા સંશોધન કરવું આવશ્યક છે. માત્ર માધ્યમિક સ્ત્રોતો પર ભરોસો કરવાને બદલે માહિતીના પ્રાથમિક સ્ત્રોત પાસે જવાની આ મુજબ થઈ શકે છે. સૌથી વધારે મહત્વનું, બધી જ માહિતીઓ ખરેખર જરૂરી હોતી નથી. વ્યક્તિનું ધ્યાન પોતે શું ઈચ્છે છે તેના પર કેન્દ્રિત કરવું જોઈએ. માર્કેટિંગ ગુરુ ફિલિપ કોટનર કહે છે, માર્કેટિંગ સંશોધન તથા માર્કેટિંગ ગુપ્તચરોએ એ માહિતી આપવી જોઈએ જેની તમારે જરૂર છે, નહીં કે તમે જે જાણો છો તેમ બીજા ઈચ્છે છે. પ્રકરણ 124 વ્યવસ્થાપનના સિદ્ધાંતો. બધી જ વ્યવસ્થાપન થિયરીઓ તથા ખ્યાલો ચોક્કસ સિદ્ધાંતો પર આધારિત હોય છે. આ આવશ્યકતાઓ એ પાયો છે જેના વડે આપણે વ્યવસ્થાપક કાર્યક્ષમ છે કે નહીં, તંત્ર ઉત્પાદક છે કે નહીં તથા હેતુઓ સિદ્ધ થાય છે કે નહીં તેનું મૂલ્યાંકન કરીએ. આજે વ્યવસ્થાપન એ માત્ર એક વિષય જ નથી, પરંતુ તેને એક વિજ્ઞાન તથા એક કળા ગણવામાં આવે છે. પરંતુ વ્યવસ્થાપન ખરા અર્થમાં શું છે? વ્યક્તિ વ્યવસ્થાપનની વ્યાખ્યા કેવી રીતે કરી છે? વિવિધ દળદાર પુસ્તકો આ પ્રશ્નના જવાબ આપવા હાજર છે. જો કૌટિન્યએ 5 મુદ્દાઓ જેમના ટુકાણમાં એક જ સૂત્રમાં વ્યવસ્થાપનનું સૌથી વધુ સભ્ય દૃષ્ટિ આપી છે, જે અર્થશાસ્ત્રના પુસ્તકના એક પ્રકરણમાં 42મા સૂત્રમાં છે. ચાણક્ય કહે છે કે વ્યવસ્થાપનના મૂળભૂત તત્વો નીચે મુજબ છે. કાર્ય કે પ્રકલ્પો, હાથ પર લેવાનું શરૂ કરવાના માર્ગો. જ્યારે આપણે કહીએ છીએ કે આપણે વ્યવસ્થાપન કરવી જોઈએ, ત્યારે પ્રશ્ન એ છે કે શેની વ્યવસ્થા? આપણે કોઈના ઉપર કામ શરૂ કરવા માટે કોઈ પ્રકલ્પ અથવા કામની જરૂર છે. એક પ્રકલ્પ અથવા કાર્ય વગર વ્યક્તિએ વ્યવસ્થાપક કહી શકાય નહીં. જો કે ઉત્તમ વ્યવસ્થાપક એ છે જે માત્ર તેના ઉપરીઓએ સોંપેલા પ્રકલ્પ જ નથી ઉપાડતો, પરંતુ પોતાને મળેલ પ્રકલ્પ ઘડે છે. સ્ટીફન કોર્વે પોતાના પુસ્તક ધ 7 હેબિટ્સ ઓફ હાઈલી ઇફેક્ટિવ પીપલ્સમાં આને સક્રિય એક સારા નેતાના સર્વોચ્ચ ગુણ તરીકે વર્ણવે છે.
માણસો તથા સામગ્રીની શ્રેષ્ઠતા. એક વ્યવસ્થાપક પાસે કેટલાક સ્ત્રોતો હોય છે જે તેણે તેની વિવેક બુદ્ધિ મુજબ કામ પૂરું કરવા માટે વાપરવાના હોય છે. આ સ્ત્રોતો એટલે એ માણસો જે તેના નિર્દેશન હેઠળ કાર્ય કરે છે. આ એ ઓજારો છે જે તેના વડે તથા આ માણસો વડે ઉપયોગમાં લેવાય છે. માટે સારા વ્યવસ્થાપકોનો બીજો ગુણ છે તેના માણસોને ઉચ્ચ ઉત્પાદકતાવાળા બનાવવા તથા લક્ષ્યોને પહોંચવા માટે તેમને આપવામાં આવેલ યંત્રો, મોકળાશ, બજેટ વગેરે સામગ્રીની મહત્તમ ઉપયોગીતાની ખાતરી કરવી. અનુકૂળ સ્થળ તથા સમય નક્કી કરવા. વ્યવસ્થાપન એ આપણી ચાંચ ચાલવા માટે યોગ્ય સમય તથા યોગ્ય સ્થળ નક્કી કરવાનો વિષય છે. યુદ્ધની જેમ સમયનું પરિણામ ખૂબ જ મહત્વનું છે. દુશ્મન પર ક્યારે હુમલો કરવો એ ઝડપથી જવાબ આપવા જેવો પ્રશ્ન નથી. તેના માટે સાવધાનીપૂર્વકનું આયોજન, વિશ્લેષણ તથા ધીરજની પણ જરૂર છે. યોગ્ય સમય નક્કી કરવાની આ ભાવના વ્યક્તિના પોતાના અનુભવો, જાણકારી તથા બીજા સ્ત્રોત પાસેથી મેળવેલા માર્ગદર્શનમાંથી આવે છે. નિષ્ફળતા સામે વ્યવસ્થા. દરેક ચાજનું આયોજન બે વિકલ્પો, ઉત્તમ દ્રશ્ય એટલે કે સફળતા તથા ખરાબમાં ખરાબ પરિસ્થિતિ એટલે કે સંપૂર્ણ નિષ્ફળતાને ધ્યાનમાં રાખીને સાવધાનીપૂર્વક થવું જોઈએ. માટે દરેક ચાજ માટે કોઈક પ્રકારના પીઠબળની જરૂર હોય છે. નિષ્ફળતાના કિસ્સામાં દરેક વ્યક્તિ પાસે એક વૈકલ્પિક ઉપાય તૈયાર હોવો જરૂરી છે. એક ધંધાદારીને એક વખત તેમની સફળતાના રહસ્ય વિશે પૂછવામાં આવ્યું તો તેમને જવાબ આપ્યો, હું દરેક તબક્કે મહત્તમ નિષ્ફળતાની ગણતરી રાખું છું. હું સાહસ શરૂ કરું તેની પણ પહેલાં વૈકલ્પિક ચાનુનું આયોજન કરું છું. આ આયોજન અઆયોજન, બ આયોજન, ક વગેરે તૈયાર રાખવા બરાબર છે. કાર્યની પૂર્ણતા. છેવટે તો વ્યવસ્થાપન એટલે પરિણામ મેળવવું. દિવસના અંતે જે કહેવાયું તે કરાયું હોય, છેવટે તો શું પરિણામોની પ્રાપ્તિ થઈ છે તે જ ગણાય છે. આપણે જે કારણસર બધી ગોઠવણ કરી હતી તે પ્રાપ્ત થયું છે કે નહીં તેની ચકાસણીના માપદંડ નક્કી કરવા તે ઘણું મહત્વનું છે. તે આપણને વ્યવસ્થાપનના પ્રથમ પાસા, પ્રકલ્પ શરૂ કરવા પર લઈ જાય છે. દરેક પ્રકલ્પ મગજમાં એક હેતુ સાથે શરૂ કરાય છે, પછી પ્રક્રિયા વિસ્તરે છે તથા તેને શુદ્ધ કરાય છે. પરંતુ આખરે તો લક્ષ્ય સુધી પહોંચવાનો માર્ગ અનજ્ઞેવાયો હોય તો પણ લક્ષ્ય પ્રાપ્ત કરવાનું જ હોય છે. પ્રકરણ 125. દિમાગ ખુંદુ રાખો. મન પેરાશૂટ જેવું છે. તે માત્ર ખુંદુ હોય ત્યારે જ કામ કરે છે. ઉત્તમ વ્યાપારી યોજનાઓમાંથી કેટલીક બીજાને સાંભળવાથી મળે છે. ચાણક્ય વિવિધ નેતાઓને માટે આ મુદ્દાઓ મહત્તમ પર ભાર મૂકે છે. તેણે કોઈને તુચ્છ ગણવું ન જોઈએ, પરંતુ દરેકે દરેકને અભિપ્રાયો સાંભળવા જોઈએ. એક ડાહ્યા માણસે એક બાળકના અર્થપૂર્ણ શબ્દનો પણ ઉપયોગ કરવો જોઈએ. સૂત્ર 1-15-22. એક વખત એક પિતા તેની પુત્રીને રમતી નિહાળતા હતા. તે તેની માતા પાસે ગઈને અને પૂછ્યું, મમ્મી, મને નવી ઢીંગડી ક્યારે મળશે? માતાએ જવાબ આપ્યો, તેને થોડો સમય લાગશે, કારણ આપણને તેને માટે દુકાન પર જવું પડશે, જેનો અર્થ થાય છે આપણને 2 કલાકની મુસાફરી કરવી પડશે. તેણીના પિતા, જે એક નવું વ્યાપારી સાહસ શરૂ કરવાના વિચારતા હતા, તેમને તેમના વિસ્તારમાં રમકડાની દુકાનનો અભાવનો ખ્યાલ આવ્યો. થોડાક માર્કેટ સંશોધન પછી તેઓ સમજી ગયા કે તેમના વિસ્તારમાં બધા જ માતા પિતાઓએ તેમના બાળકો માટે રમકડું ખરીદવા માટે તેમની જેમ જ લાંબી મુસાફરી કરવી પડતી હતી. તેમણે તે વિસ્તારમાં એક રમકડાની દુકાન શરૂ કરી અને તેઓ ખૂબ જ સફળ વેપારી બન્યા. આપણે જાણતા નથી કે હવે પછીનો સૌથી મોટો વિચાર કઈ દિશામાંથી આવશે. વ્યાપારમાં ધ્યાનપૂર્વક કે કાળજીપૂર્વક સાંભળવાની કળા ખૂબ મહત્વની છે. એક સાવ અનઅપેક્ષિત વ્યક્તિ પણ તમે જેની વર્ષોની રાહ જોતા હતા તેવી મુખ્ય માહિતી તથા દિશા તમને આપી શકે છે. કાર્યક્ષમ શ્રવણની કેટલીક ચાવીઓ અહીં આપી છે. કોઈને તુચ્છકારો નહીં. વ્યક્તિ કોઈપણ પ્રકારના પૂર્વ ખ્યાલો વગર દરેકને સાંભળી શકવા તૈયાર હોવી જોઈએ. રાજકારણીઓ આનો ઉપયોગ ટોચની તેમજ તળિયાના સ્તરની બંનેની માહિતી એકત્રિત કરવાના તેમના ઓજાર તરીકે કરે છે. એક ક્ષણે તમે ઉદ્યોગ માધાતાઓ વડે કરાયેલા રોકાણોની દરખાસ્તને સાંભળતા હોવ છો તો બીજી ક્ષણે તેઓ એક
સ્થાનિક રહેવાસીની ફરિયાદ સાંભળતા હશે. સંપૂર્ણ ચિત્રને ધ્યાનમાં લઈને તેઓ પોતાની આગ્નિચારનું આયોજન કરે છે. કૌટિન્યના કહ્યા મુજબ એક બાળકના દ્રષ્ટિબિંદુને પણ ગણતરીમાં લેવું જોઈએ. ક્યારેક પ્રતિક્રિયા ન કરો. ઘણી વખત બીજાના અભિપ્રાયો સાંભળતી વખતે એમ કહેવાની લાલચ થઈ આવે છે કે આ તો હું પહેલેથી જ જાણું છું, મને ખબર છે આ કામ નહીં આવે. જો કે વ્યક્તિને પોતાની જાત પર કેવી રીતે કાબૂ કરવો તે ખબર હોવી જોઈએ. એક વ્યક્તિ વાત કરતી હોય ત્યારે તેને કાપી નાખવી એ માત્ર તેમનું અપમાન જ નથી, પરંતુ તેનાથી તે જે મધ્યવર્તી સંદેશો પહોંચાડવા માંગે છે તેને સમજવાની શક્યતાઓનો અંત આવી જશે. આ યાદ રાખો, માહિતીની આપનેમાં સૌથી મહત્વની વાત છે જે નથી કહેવાયું તે સાંભળો. વિચાર કે આયોજનનો ઉપયોગ કરો. તમારી પાસે શ્રેષ્ઠ વિચાર હોઈ શકે છે, પરંતુ જો તમે આ વિચારોમાંથી ફાયદો ન મેળવી શકો તો તેનો ઉપયોગ શું? માહિતીનો જો કોઈ કાર્યક્ષમ ઈરાદા માટે ઉપયોગ ન કરાય તો તે નકામી છે. માટે આપણે જે કાંઈ પણ સમજ્યા છીએ તેના પર આપણે પ્રયોગો કરવા જરૂરી છે. સફળ વેપારી તે નથી જે માત્ર બેસી રહે અને વિચાર્યા કરે. તેઓ ગતિશીલ ક્રિયાઓના માણસો છે કે જેઓ ગણતરીપૂર્વકના જોખમો ઉઠાવીને તેમના વિચારો તથા આયોજનોને કામ કરતા કરવા માટે પોતાનું ઉત્તમ આપવા તૈયાર છે. જો તમે તમારા વિચારોનો ઉપયોગ નહીં કરો તો કોઈ બીજું તો ચોક્કસ કરશે જ. નિત્યજ્ઞાન ઓડિયોઝ. આગળના ઓડિયોબુકમાં આપણે જોઈશું પ્રકરણ 126, બહુવિધ પ્રકલ્પો સંભાળવા. નિત્યજ્ઞાન ઓડિયોઝ. કોર્પોરેટ ચાણક્ય. ચાણક્યના માર્ગે સફળ વ્યવસ્થાપન. જો તમને આ ઓડિયોબુક ગમ્યું હોય તો આને લાઇક જરૂર કરજો, જેથી મને પ્રોત્સાહન મળે અને આવા ઉપયોગી ઓડિયોબુક્સ તમને વધુ ને વધુ હું શેર કરી શકું. નિત્યજ્ઞાન ચેનલને વધુ ને વધુ શેર કરો, જેથી આપણા મિત્રો, વાહનાઓ અને સગા સંબંધીઓને પણ આવા ઓડિયોબુકનો લાભ મળે. અને અંતમાં આ ઓડિયોબુક સાંભળવા બદલ તમારો આભાર. તમારો દિવસ શુભ રહે.